નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક વાર ફરીથી અમારા વ્લોગ ચેનલમાં. તો આજે આપણે જોવાના છીએ એક અલગ વેરાયટી માંડવીની, જે માંડવીનું નામ છે 32 નંબર મગફળી છે. તો આ 32 નંબર મગફળી છે અને ઘણી જગ્યાએ આને કડવી મગફળી પણ કહેવામાં આવે છે, કારણ કે ખાવામાં આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે થોડોક કડવાશ પડતો સ્વાદ આપણને આમાં અનુભવાય, બાકી કડવી મગફળી છે નહીં. તો અત્યારે મગફળી આપ જોઈ શકો છો, બહુ જ સારા એવો ફાલ છે આમાં. અને આ મગફળી અમારા સંબંધીની છે અને અત્યારે અમે અહીંયા માંડવી ઉપાડવા આવ્યા છે, અને સારો એવો ફાલ છે અને લગભગ ઉતારો પણ સારો આવશે. વલ વધી ગયું હતું પણ એ પ્રમાણે અંદર માલ પણ છે. તો 32 નંબર મગફળી છે. તો ખેડૂત મિત્રો, જરૂરથી વિડીયો પૂરો જોજો. આમાં તો આવી રીતના અત્યારે આમાં અમે પાણી મૂક્યા પછી ચોથા દિએ ઉપાડી લીધી છે. તો ચોથા દિએ સારો એવો વરાપ આપણને મળી જાય, સારો એવો થઈ જાય વરાપ. એટલે ચોથા દિએ ઉપાડીએ એટલે ધૂળ પણ આપણે એમ ખંખેરીએ એટલે ખંખેરાઈ જાય, ને થોડી ઘણી ધૂળ હોય એ લગભગ સેસરમાં પછડાય એટલે સાફ થઈ જાય માંડવી. તો આ પ્રમાણે પાથરા કર્યા છે અને આપ જોઈ શકો છો લાગટ એક સરખો જ માલ જાળવવામાં છે. તો આપ જોઈ શકો છો આ મગફળી આ પ્રમાણે બેઠી છે, તો એકદમ લોંદે લોંદા જ મગફળીને આપને જોવા મળી જશે. 32 નંબર મગફળી છે અને એકદમ પાકી અને ટેટા જેવી થઈ ગઈ છે. તો આમાં વજન પણ સારો એવો રહે છે આમાં આ વેરાયટીમાં, અને લગભગ આ હવે આમાં વજન સારો રહેશે અને પ્લસ ઉતારો પણ સારો જોવા મળશે આમાં. તો આનું થ્રેસર જ્યારે ચાલશે ત્યારે જો સમય હશે અમારી પાસે તો અમે જરૂરથી આને કવર કરીશું. તો જોઈ શકો છો માંડવી અત્યારે હાલ તો આ પ્રમાણે માંડવી આપણને જોવા મળી જશે. જુઓ ફાલ એકદમ સરસ અને મજબૂત ફાલ થઈ ગયો છે અને આમાં ક્યાંય મૂંડાનો અટેક હતો નહીં અને સારો ગ્રોથ થયો છે આમાં. તો આ મગફળી 32 નંબર મગફળીનો જે પાલો હોય છે, જે ભૂકો હોય છે, એ પણ સારો લીલો રહે છે અને ઢોરને ખાવામાં પણ સારો માનવામાં આવે છે. તો અત્યારે લગભગ 9-1 મજૂર છે, તો અત્યારે બપોરનું ટાણું થયું છે એટલે લગભગ બધા અત્યારે જમવા જઈ રહ્યા છે. અને અત્યારે હવે જમીન પાછા ફરીથી આપણે કન્ટિન્યુ માંડવી ઉપાડવાનું ચાલુ રાખશું. તો આ પ્રમાણે પાથરા કર્યા છે. સવારે થોડોક ઝાકળ હતો એના કારણે થોડુંક ધૂળ આવતી હતી, પણ અત્યારે હાલ સારો એવો વરાપ થઈ ગયો છે અને લગભગ બપોરનું ટાણું થઈ ગયું છે એટલે અત્યારે હવે થોડોક બ્રેક આવશે. અને અહીંયા આપણે હવે થોડુંક જમીને પછી પાછા વિડીયોમાં મળશું. તો અહીંયા જમી લીધા પછી અમે આ ભાગ જે બાકી હતો એ ઉપાડવાના છીએ. તો આ પ્રમાણે સવારે ઉપાડેલી માંડવી થોડી થોડી ધૂળ તો મૂળિયામાં રહેશે જ, કારણ કે આનું મૂળ જે હોય છે તે થોડુંક ઊંડું હોય છે અને માંડવી થોડીક ઉપર હોય છે, એટલે જે મૂળ હોય છે એના અંદર ઝાઝી માટી આપણને ચોટેલી જોવા મળે. પરંતુ વ્યવસ્થિત આપણે ખંચેરી નાખીએ તો લગભગ તો 90% ખરી જ જાય છે. અમુક લોંદા એવા હોય છે જે ચોટી રહે છે, લગભગ એ થ્રેસરમાં પછડાઈને તૂટી જ જાય અને આપણે લગભગ માંડવી ચોખ્ખી જ નીકળે, એટલે ધૂળ ઝાઝી વીણવી ન પડે અને પ્લસ માટીવાળી માંડવી થાય ને એને જોવામાં પણ સારી અને પ્લસ ચોખ્ખી હોય એટલે વેચાણ કરીએ તો ભાવમાં પણ આપણને સારો એવો ફેર જોવા મળે. તો અત્યારે હવે આગળ જઈએ થોડાક ઘેરામાં અને જોઈએ. તો ખેડૂત મિત્રો, જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો અને બને તો અમને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે. અમારી ચેનલમાં ડેલી વ્લોગ તો નથી મૂકતા, પરંતુ અમારા જે કામ છે એ કામ અને અમુક વ્લોગ અમે આમાં
મૂકીએ છે, તો જરૂરથી ખેડૂત મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને સપોર્ટ કરી શકો છો. તો આ 32 નંબર માંડવી છે, જે ખેડૂત ભાઈઓએ 32 નંબર માંડવી વાવી હશે એમને ખબર છે કે કેવો ઉતારો આવે છે. તો લગભગ આ 6 વીઘા, 6.5 વીઘાનો ઘેરો છે, અને પ્લસ સાઈડમાં આપણે થોડોક કપાસ પણ એમને વાવેલો છે અને આ સાનિયા મરચી પણ છે. તો આ રોપ કરીને પછી વાવી હતી, એટલે અત્યારે હાલ અત્યારે માપની છે, લગભગ આપણને કમરે આવી જાય એટલી ઊંચી થઈ ગઈ છે. અને હવે અત્યારે બપોરનું ટાણું છે, એટલે હવે બધા બ્રેક કરીને હવે જમીન પાછા અત્યારે અમે કામે લાગી ગયા છે. અને આપ જોઈ શકો છો આ માંડવીના લોંદા જોઈ લો તમે, લગભગ ફૂલ ફાલ આવી ગયો છે. આમાં અમારા આ વિસ્તારમાં અમારી જે 39 માંડવીનો જે મેં વિડીયો આમાં અપલોડ કર્યો છે એ લગભગ અમારા સબસ્ક્રાઈબ ભાઈઓ અબેનો એ જોયો હશે, તો એના કરતાં સારો એવો અંદર આમાં ફાલ જોવા આપણને મળી જાય છે. તો આનો કેટલો ઉતારો આવે છે એ જરૂરથી એક સેપરેટ વિડીયો બનાવીને જણાવી દઈશ, કારણ કે જ્યારે માંડવી નીકળશે ત્યારે આપણને ખબર પડશે કે વીઘે કેટલા ગુણી માંડવી થઈ. એ પ્રમાણે જ્યારે થ્રેસર આવશે અને સાફ કરીને કોથળા ભરશું ત્યારે આપણે અહીંયા પાછા એકવાર શૂટ કરીને વિડીયો થ્રુ માહિતી આપશું, જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને આ 32 નંબર મગફળી વાવી હોય તો અંદાજો આવે. તો આ વિડીયોને લાઈક કરતા જજો અને વિડીયો પૂરો જોજો. તો માંડવીના ઘેરામાંથી નીકળવાનું મન નથી થતું, આપ જોઈ શકો છો અમારા ભાઈના હાથમાં, આપ જોઈ શકો છો 4-5 છોડવા છે. તો આપ જોઈ શકો છો માંડવીનો માલ જોઈને જ આપણને એમ થાય કે વિડીયો શૂટ કરતા જ કરીએ. તો ભાઈને થોડુંક કહીશ કે સીધા ઊભા રહીને થોડાક આમ ઓકે, તો થોડોક નજીકથી શૂટ કરીએ. તો આ પ્રમાણે છે માલ, તો આપ જોઈ શકો છો એકદમ માંડવી નાની હોય છે પરંતુ એકદમ ભરેલી હોય છે.